કર્યું હોય તો એને મુક્તિ ક્યાં મળે? તો કે દેવી ભાગવત મહાપુરાણમાં બતાવ્યો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ન ભવિષ્યતિ. કે આ દુનિયાની અંદર જીવાત્મા ગમે તેવો પાપી હોય, ગમે એટલો અધમ માણસ હોય, દુનિયાના ગમે તે પડની અંદર પાપ કર્મ કરીને આવે, કહેવાય કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. કે તમે દુનિયાના કોઈ પણ પડની અંદર ગમે એવા પાપ કર્મ કરીને આવો ને, પણ તીર્થમાં આવો એટલે પાપમાંથી તમને 100% મુક્તિ મળે, મળે ને મળે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી સાહેબ. અને તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ન ભવિષ્યતિ. કે કદાચ તીર્થમાં તમે આવી જાઓ અને તમને તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય, પણ તીર્થમાં આવીને જો તમે પાપ કરો તો ભગવાન શ્રી કૃષ્ણનું કદાચ સુદર્શન ચક્ર મોકલે ને તો પણ એ પાપ નષ્ટ નથી થતા સાહેબ. પણ આપ તો બડભાગે જીવાતમાં છો, આટલા દેશોની અંદરથી આપણે પધાર્યા છે અલગ અલગ જગ્યાએથી, પણ એ ક્યારે? તો કે માં ગંગાએ તમને અને મને બોલાવ્યા હશે ને ત્યારે તમે હું અહીંયા ભેગા થયા સાહેબ. બાકી તમારી ને મારી કોઈ હેસિયત નથી કે અહીંયા બધા એક સાથે ભેગા થઈએ. હા, આ માં ભગવતી ગંગાનો પ્રતાપ છે. એટલે કહેવાય ને, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારીણી તરલ તરંગે શંકર મોલી વિહારિણી મલે મમ મતિ રસ્તમ તવ પદ કમલે ભાગીરથી સુખ દાયની માતા તવ જલ મહિમા નિગમે ખ્યાતા. આ ગંગા કઈ સાહેબ? તો કે ભગવાન શિવની જટાની અંદર જે વસે એ ગંગા. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર્વ દિત દિવ્ય રૂપમ ભોક્તિં ચ મોક્તિં ચ દદાસિ નિત્યં ભાવાનુસારેણ સદા નિરાણાં ભાવાનુસારેણ સદા નિરાણાં. ક્યાં ગંગા છે સાહેબ! પતિત પાવને જગત ધારિણી. અને આ ગંગાની અંદર આજ ગંગા અવતરણનો દિવસ છે સાહેબ. અને કદાચ જો ગંગાનો મહિમા સાંભળ્યો હોય તો આજના દિવસનું મહત્વ એટલું છે કે માણસ 10 પ્રકારના પાપ કર્મ કરીને જો આજના દિવસે આવ્યો હોય અને ગંગામાં જો એ સ્નાન કરી લે ને, તેના 10 પાપોમાંથી એને મુક્તિ મળી જાય છે સાહેબ. આ ગંગા છે. અને કહેવાય ને કે માનો તો તમે ગંગા છે અને માનો તો એ બહેતા પાણી છે સાહેબ. એટલે એને શું માનવું અને શું ન માનવું એ તમારે ને મારે વિચાર કરવાનો છે. કારણ કે ગંગાના સાનિધ્યમાં આવ્યા છીએ તો ગંગામાં પાપ ધોઈને જવાના છે, લઈને કોઈને નથી જવાના.